नमस्कार मित्रों, एपी त्रिवेदी माध्यमिक ने उत्तर माध्यमिक शाला खोड़ा ऑनलाइन शिक्षण अंतर्गत आज आप धोरण 10 सामाजिक विज्ञान एकम 8 कुदरती संसाधनों विषय अभ्यास करीश। मित्रों, संसाधनों एटले के साधनों के संसाधनों द्वारा मानवीय जरूरतों थोड़ा अंशे अपने पूरी संतोषी सकिए। संसाधनों द्वारा अपने मानवीय જરૂરિયાતો પૂરેપૂરી સંતોષી શકીએ છીએ। કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને સંસાધનોના કહી શકાય। આ તત્વો ત્યારે સંસાધનો કહી શકાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે, માનવીના તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તેનો ઉપયોગ કરે ત્યારે તેને સંસાધન કહેવાય। બીજી રીતે કહીએ તો વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર, વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર, એના ઉપર આશ્રિત હોય એના ઉપર નિર્ભર, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય, એનો જે મનુષ્યને જરૂરિયાત પડે એમ માનવી તેનો ઉપભોગ કરે, એટલે શારીરિક રીતે કે બૌદ્ધિક ક્ષમતા પોતાની અંદર રહેલી બુદ્ધિથી, એટલે કે બૌદ્ધિક ક્ષમતા તેનો ઉપયોગ કરે। આ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધનો બની જાય છે। માનવ જરૂરિયાત કોઈ પણ વસ્તુ હોય એને માનવ જરૂરિયાત માટે ઉપયોગમાં લેવામાં આવે તો એ સંસાધનો બની જાય છે। પ્રાચીન સમયમાં જમીનમાં રહેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી। પહેલાંના સમયમાં આપણે પ્રાથમિકમાં પણ ભણી ગયા છે કે આદિમાનવ ભટકતું જીવન જીવતા હતા, એમને કોઈ ખબર નથી। ધીરે ધીરે ખેતીની, અગ્નિની, ચક્રની આ બધી શોધો થઈ, જેના કારણે થોડી થોડી એનામાં વિકાસ યાત્રા આગળ વધી, એટલે પહેલાં સંસાધનો ખનિજો જે પડેલા છે કુદરતની પેટાળની અંદર એ એમને ખબર હતી ત્યારે એ સંસાધનો કંઈ હતા નહીં એવું કહીએ તો પણ ચાલે। પરંતુ આજના યુગની અંદર તેની ઉપયોગિતા અને ખરેખર પ્રવૃત્તિઓના કારણે માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે। કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો છે। કુદરતી સંસાધનો છે એમાં એની ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા, આ બંનેની આ બંને ગુણધર્મો એમાં રહેલા છે। કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે। એક તો કે કુદરતમાંથી મળે, માનવ એનો બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાથી એનો વિકાસ કરે, અને સંસ્કૃતિ જે સચવાય છે તે આ ત્રણેયની પ્રક્રિયા દ્વારા આ આપણને સંસાધન બને છે। હવે આપણે સંસાધનોના ઉપયોગની વાત કરીએ, સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે। સંસાધનો જે છે એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે। માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે। માનવ જીવનનો જે તબક્કો છે દરેક તબક્કે, પ્રથમ, બીજો, ત્રીજો તબક્કે આપણને એ ધ્યાનમાં આવે છે। ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે, તેના ઉપયોગ વિશે આપણે જોઈશું। તો સંસાધનોનો ઉપયોગ, પહેલો ઉપયોગ છે ખોરાક તરીકે। માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે। માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે। દાખલા તરીકે આપણે ખેતરની અંદર અનાજ વાવીએ છીએ, એટલે કે વનસ્પતિ અનાજ, એમાંથી કોઈ ઘઉં વાવે, કોઈ બાજરી વાવે, કોઈ જુવાર વાવે, કોઈ ચણા, અડદ, ઉવે, અલગ અલગ પ્રકારના ધાન્યો વાવે, કઠોળ વાવે, ફળ ફળાદી વાવે, આ બધાનું વાવેતર કરે, એ આ બધા સંસાધનો છે એ ખોરાક પૂરો પાડે છે। કુદરતી રીતે જે ફળો ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો છે, મેં તમને પહેલાં આપણે હમણાં વાત કરી હતી, પાલતુ પ્રાણીઓ દ્વારા આપણને દૂધ અને દૂધમાંથી પણ વિવિધ બનાવટો બને છે, દહીં બને છે, માખણ બને છે, ઘી બને છે, દૂધનો પાવડર પણ બનાવવામાં આવે છે, આઈસ્ક્રીમ, પેંડા, અલગ અલગ પ્રકારની મીઠાઈ, આ બધું પણ બને છે। માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ બની રહ્યા છે।
આપણા જળાશયમાંથી માછલી માછલા મળે છે, બીજા કોઈ જળચરોમાંથી આપણને માંસ મળે છે, મધમાખી છે એ મધ ઉડામાં પોતાના મધ એકઠું કરે છે અને એ મધનો આપણે પ્રાગ તરીકે ઉપયોગ પણ કરીએ છીએ. આવી તો ઘણી બધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ. હવે બીજું છે સંસાધન કાચા માલનો સ્ત્રોત. સંસાધન કાચા માલનો સ્ત્રોત, આપણે કોઈ પણ માલ બજારની અંદર પ્રોડક્ટ કરવો હોય, એનું ઉત્પાદન કરવું હોય, તો આપણે પહેલો કાચો માલ લાવવો પડે છે, એ આપણને ગુજરાત દ્વારા પ્રાપ્ત થાય છે. તો જંગલોમાંથી જે વિવિધ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રીઓ, પાલતુ પશુઓ દ્વારા પ્રાપ્ત થતા ઊન, ચામડા અને માંસ, આપણે જે પાલતુ પ્રાણીઓ આપણે પાળીએ છીએ, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, હાથી, જે પણ પાલતુ પ્રાણી, એમાંથી આપણને ઊન, ચામડા અને માંસ મળે છે. ખનિજ તત્વો જે જમીનના પીટાણની અંદર પડેલા છે એનો ઉપયોગ અનેક ઉદ્યોગો માટે કરવામાં આવે છે, એટલે કે અનેક ઉદ્યોગોમાં એનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે મિત્રો વાત કરીએ સંસાધનોમાં શક્તિ સંસાધનો તરીકે. શક્તિ, ઊર્જા, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. આપણે પેટ્રોલિયમ પેદાશો મળે છે, પેટ્રોલ, ડીઝલ, નેફ્થા અને છેલ્લે અવશેષ તરીકે આપણે ડામર મળે છે. આ દરેકનો ઉપયોગ આપણે કોઈકને કોઈક પ્રકારે કરીએ છીએ. તદુપરાંત સૂર્યપ્રકાશ, જે સૂર્યને તો આપણે ઊર્જાનો અખૂટ સ્ત્રોત તરીકે ઓળખવાનો છે. સમુદ્ર ઊર્જા, પવન ઊર્જા, ભરતીઓ દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે, જળાશય હોય ત્યાંથી ધોધ પડતો હોય એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, આ બધામાંથી ઊર્જા આપણને પ્રાપ્ત થાય. હવે આપણે સંસાધનના પ્રકારોની વાત કરીએ તો સંસાધનોને બે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રકાર છે માલિકીના આધારે, બીજો છે પુનઃપ્રાપ્યતાના આધારે, પુનઃ એટલે ફરીથી પ્રાપ્ત કરતા હોય એના આધારે, અને ત્રીજો છે વિતરણ ક્ષેત્રને આધારે. કોઈ વિતરણ થતું એટલે કે દાખલા કે જમીન છે, મકાન છે, કોઈ આંતરરાષ્ટ્રીય વેપારો છે એનું વિતરણ કર્યું છે, એટલે અલગ અલગ ભાગોમાં વિભાજન કર્યું છે, એવી રીતે એમ આ સંસાધનના ત્રણ પ્રકાર પડે છે. આપણે અહીં પહેલાં માલિકની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારોની વાત કરીએ તો એમાં પણ ત્રણ પ્રકાર પડે છે, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. માલિકની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે છે, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે આપણે વિગતવાર જોઈએ વ્યક્તિગત સંસાધન એટલે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, એમાં કોની હોય, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. એના ઉદાહરણ આપણે જોઈએ તો જમીન છે, મકાન છે, એ વ્યક્તિગત છે, પોતાનું ખેતર છે આપણું પોતાનું છે, ઘર રહીએ છીએ આપણે, ભાડે ના રહેતા હોય તો વાત છે બાજુ, ભાડે રહેતા હોય તો આપણું પોતાનું નથી એ, આપણે આપણી આપણા પૂર્વજો, આપણા આપણા વડીલોની દ્વારા જે આપણને વડીલો પાસેથી જે સંપત્તિ મળી છે એ આપણે વ્યક્તિગત સંસાધનો છે. બીજું છે રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, કોઈ પણ દેશ હોય, રાજ્ય હોય, એની સાર્વજનિક સંપત્તિ, બધા એનો ઉપયોગ કરી શકતા હોય, એ વ્યક્તિગત નહીં. દાખલ કે બસ, રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશન, હવાઈ જહાજ, આનો ઉપયોગ આપણે, હા ભાડું ચોક્કસ આપવું પડે છે પરંતુ આપણે એનો ઉપયોગ બધા જ કરી શકીએ છીએ, પછી એમાં આપણે ના પાડી શકતા નથી. બસમાં કોઈ બેસવા ગયા કે ના નથી, તમને નહીં બેસાડવામાં આવે તો એ ચાલતું નથી, એ સરકારી બસ, એ રાષ્ટ્રની છે સંપત્તિ, એ દેશની સંપત્તિ છે, એનો ઉપયોગ દરેક લોકો કરી શકે છે, દેશના દરેક નાગરિકો પણ કરી શકે છે, વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પણ એનો ઉપયોગ કરી શકે છે. હવે ત્રીજો છે, એના ઉદાહરણ આપણે બીજા જોતા હતા, એ ક્લસ્ટર પણ એનું ઉદાહરણ છે, એ રાષ્ટ્રીય સંસાધનોનો એક પ્રકાર છે, એની અંદર બધા જ ધર્મના લોકો એવા જોડાઈ શકે છે ક્લસ્ટરની ભરતીની અંદર અને પોતાના
યોગદાન પોતાનું યોગદાન દેશ માટે આપી શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે એક દેશથી બીજા દેશ વચ્ચે વેપાર કરવો. આપણે વધારે પ્રમાણમાં વસ્તુ આપણા દેશમાં ઉત્પાદન થતું હોય તો આપણે એને નિકાસ કરી દઈએ, આપણે જરૂરિયાત હોય એટલે રાખીએ દેશ માટે અને બીજી નિકાસ કરી દઈએ, અને કોઈ વસ્તુની આપણે આપણી વસ્તી કરતાં વધારે વધી જાય માંગ તો આપણે બીજા દેશમાંથીને આયાત કરીએ છીએ. આયાત નિકાસ દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય વેપારો કરીએ છીએ. ત્રીજું છે વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય છે. દાખલા તરીકે વિશ્વ બેંક, એ વિશ્વ બેંકનો ઉપયોગ દરેકે દરેક દેશ કરી શકે છે. જ્યારે કોઈ દેશ ઉપર રાષ્ટ્રીય આપદા આવતી હોય, જ્યારે એના દેશને ખાવા માટે એના દેશમાં રહેતા લોકો માટે ખાવા માટેના ખાવા માટેની જે વસ્તુઓ છે જીવન જરૂરિયાત એ પણ પ્રાપ્ત થતી ના હોય, ત્યારે એ દેશ વિશ્વ બેંક પાસેથી જઈને લોન લઈ શકે છે. એટલે આ બેંકો છે એ વિશ્વના બધા રાષ્ટ્રીય અને સહિયારી સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વિશ્વ બેંક છે એ આપણે આ વૈશ્વિક સંસાધનનું એક ઉદાહરણ છે. હવે સંસાધનોના વિતરણને આધારે તેના ચાર પ્રકાર હોય છે. એમાં વિતરણના આધારે એક જોઈએ સર્વ સુલભ સંસાધન, બીજો છે સામાન્ય સુલભ સંસાધન, ત્રીજો છે વિરળ સંસાધન અને ચોથો છે એકલ સંસાધન. આપણે એનો વિગતે અભ્યાસ કરીશું. પહેલો જ પ્રકાર છે વિતરણના આધારે સર્વ સુલભ સંસાધન. સુલભ એટલે આપણને સરળતાથી મળી રહે તેવું, તો એની વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ આપણને સુલભતાથી મળી રહે છે. આમાં એમાં આપણે કંઈ લેવા જવું પડતું નથી અથવા તો કોઈ એનો ચાર્જ આપવો નથી પડતો, એના કોઈ પૈસા આપણે ચૂકવવા પડતા નથી. અને નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, એ આપણને કુદરત દ્વારા વિના મૂલ્યે મળી રહેતા આ વિતરણ ક્ષેત્રને આધારે સુલભ સંસાધનોના એક પ્રકાર છે. તો જે આપણે હવામાંથી ઓક્સિજન વાયુ આપણે લઈએ છીએ, વનસ્પતિઓ છે, નાઇટ્રોજન એના મૂળો દ્વારા જમીનમાંથી શોષે છે, તો આ બધા એ જે વાયુનો આપણે ઉપયોગ વાયુઓનો ઉપયોગ કરીએ છીએ તેની આપણે ક્યાંય કિંમત ચૂકવવી પડતી. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન, સામાન્યપણે મળે તે સામાન્ય રીતે. તો કે ભૂમિ તો આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, ભૂમિ તો આપણને બધાને મળેલી છે, સામાન્ય રીતે મળેલી છે. જમીન પણ આપણને મળેલી છે. જળ પણ મળેલું છે, જળ એટલે પાણી, ગોચર ગાયો માટે ચરવા માટે એક ખુલ્લી જગ્યા રાખેલી છે, એક ખુલ્લી જગ્યા ગોચર પણ આપણને એમ સરળ રીતે મળેલું છે, એમાં કંઈ આપણે લેવા જવું પડતું નથી. ત્રીજું છે વિરળ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખરી, જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય મર્યાદિત હોય, એમાં કોઈ પણ પ્રકારના એ મર્યાદિત એટલે ચોક્કસ માત્રાની અંદર જ હોય. દાખલા તરીકે એના ઉદાહરણ આપણે જોઈએ તો કોલસો છે, પેટ્રોલિયમ છે, તાંબુ છે, યુરેનિયમ છે, ખનિજો છે, આ બધા આપણને મર્યાદિત ક્ષેત્રમાંથી આપણને મળે છે. એના પછી એકલ સંસાધન, એકલ એટલે એકલા છે, દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા છે. આખી દુનિયામાં ફક્ત એક કે બે સ્થળે જે સંસાધનો આપણને મળી આવે એ એકલ સંસાધન. એની વાત કરીએ તો એના ઉદાહરણ જોઈએ તો ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડ નામનો જે દેશ આવેલો છે તેમાંથી જ મળી આવે છે, બીજે ક્યાંય આપણને ક્રાયોલાઇટ નામની ધાતુ મળી આવતી નથી. તો આવા જે સંસાધનો છે એને આપણે એકલ સંસાધનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સંસાધનોના અન્ય રીતે પણ આપણે વિભાગ પાડી શકાય છે, તો એમાં બે પ્રકાર પડે છે, નવીનીકરણ અને અનવીનીકરણ. નવીન એટલે નવું, અનવીનીકરણ એટલે થોડુંક જૂનું. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમય માટે વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, ચોક્કસ સમય માટે, ચોક્કસ સમયગાળા, એટલા સમયગાળા દરમિયાન જ આપણે એને વાપરી શકીએ, અથવા તે અખૂટ ખૂટતા ના હોય. દાખલા તરીકે સૂર્ય
સૂર્યમાંથી આપણને જે ઊર્જા પ્રાપ્ત થાય છે એ ક્યારે પૂરતી નથી, એનો આપણે કોઈ ચાર્જ પણ આપવો પડતો નથી, આપણને સરળતાથી મળી રહે છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે, તેને નવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. આ બધા સંસાધનોને નવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. જ્યારે અનવીનીકરણ સંસાધનોમાં જે સંસાધનો એકવાર ઉપયોગમાં આવ્યા પછી પુનઃ એનો ઉપયોગ કરી શકાતો નથી, એટલે કે તેનો ફરીથી બનાવી પણ શકાતા નથી, અને નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ અશક્ય છે. નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ અશક્ય. કોલસો એટલે કે ખનિજ કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, આ પદાર્થોને આપણે જમીનમાંથી પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ એનો એકવાર ઉપયોગ કર્યા પછી એને પુનઃ આપણે ફરીથી એનો ઉપયોગ કરી શકતો નથી. આપણે જીવન જરૂરિયાતમાં પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. બાઇક કે તમે ગાડી રાખતા હશો, બાઇક રાખતા હશો, એની અંદર પેટ્રોલ ડીઝલ નાખતા હશો, તો એકવાર વપરાશ થઈ ગયા પછી ફરી કંઈ એ પેટ્રોલ કે ડીઝલ ફરીથી તમારી જે બાઇક કે ગાડીની ટાંકીમાં આવી જતું નથી કે ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી, એનો પુનઃ ઉપયોગ આપણે કરી શકતા નથી. તો આવા જે સંસાધનો છે એને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, સંસાધનોનું આપણે આયોજન કરવું, એનું સંરક્ષણ એટલે એનું રક્ષણ કરવું. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવ જ્યારથી જન્મ લે છે ત્યારથી મૃત્યુ સુધી એની જરૂરિયાતો ક્યારેય પૂરી થતી. આપણે સાયકલ ચલાવતા હોઈએ, પહેલાં પેદલ ચાલતા હોઈએ, ચાલતા જતા હોઈએ, સ્કૂલે જતા હો, તમે બજાર જતા હો, અથવા કોઈ સંબંધીના ઘરે જતા હો, પછી તમે બીજાની સાયકલ કે ઉપર જતા જુઓ એટલે તમને અત્યારે ચલો સાયકલ લાવી દીધી તો સારું, સાયકલ લાવી દીધું. પછી સાયકલ લાવવા માટે તમે કેપેબલ થયા, સાયકલ વ્યવસ્થિત ચલાવતા થયા, તો તમને કોઈ બાઇક લઈને જતો હોય તો એમ થાય કે ચલો બાઇક લાવી દીધી તો સારું, તો આ પેડલ તો મારો ના પડે, શરીરને થાક તો ઓછો લાગે, પગને થાક તો ઓછો લાગે, અને તમે બાઇક લાવવાની તમારા મનમાં તમે આશા. તમે વિદ્યાર્થી છો એટલે બરાબર, પણ તમારા વાલી હોય કોઈ અથવા તો તમારા સગા સંબંધી હોય તો એ બાઇક હોય તો એમને મારી ગાડી લાવવાની ઈચ્છા, ફોર વ્હીલર. તો આવી રીતે માનવની જરૂરિયાતો કોઈ દિવસ પૂરી થતી અમર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ બની ગયો છે. અત્યારે ડગલે ને પગલે વસ્તી વધી રહી છે. આપણો ભારત દેશ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. પહેલા નંબરે ચીન છે, આપણો પાડોશી દેશ જ છે ચીન, એ પહેલા નંબરે વસ્તીની દ્રષ્ટિએ, બીજા નંબરે આપણો દેશ છે. તો જેમ જેમ વસ્તી વધે એમ એમ જરૂરિયાતો પણ વધવાની છે, એટલે આ એક મોટી સમસ્યા છે. અને આપણે જો આ પરિસ્થિતિને નહીં સમજી, વસ્તી વધારાની પરિસ્થિતિને નહીં સમજીએ, તો ભવિષ્યમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો આપણે બધા લોકોએ કરવો પડશે. એના ખૂબ ખરાબ પરિણામો પણ આપણે ભોગવવા, એટલે ભવિષ્યની પેઢીઓ માટે આ જે સંસાધનોનું સંરક્ષણ એટલે એનું રક્ષણ કરવું, એને જાળવણી કરવું, સાચવી રાખવું, એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એ અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, ઘણા બધા આપણે જોઈએ છીએ જીવન રોજિંદા જીવનની અંદર, તો જે લોકોને પાણી સરળતાથી પ્રાપ્ત થાય છે એ બહુ પાણીનો વ્યય કરે છે. જે લોકોને પીવા માટે પણ પાણીના સાંસણ, પીવા માટે પાણી પણ પ્રાપ્ત થતું નથી, અચ્છા, અને કદાચ પ્રાપ્ત કરવા માટે માઇલો કે ગાઉ, આપણે ભાષામાં કહીએ તો ગાઉ, કેટલાય ગાઉ સુધી એને ચાલી અને પાણી લાવવું પડે છે, ચીપી ચીપીને પાણી લાવવું પડે છે. એવા પણ કેટલાક પ્રદેશો છે જ્યાં ચીપી ચીપીને પાણી આમ લેવું પડે, રાહ જોઈને બેસવું પડે, ખોબાથી પાણી લેવું પડે, એ માણસને પાણીની કિંમત સમજે. પણ જેના ઘરે બોર, બે ત્રણ ત્રણ ખેતરની અંદર બોર હોય, બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય, તો એ વ્યક્તિને પાણીની કિંમત કોઈ સમજાય નહીં. પાણી એ આપણા બધા માટે અગત્યનો સ્ત્રોત છે, એની પણ આપણે જાળવણી કરવી જરૂરી છે. કહેવાનો મતલબ કે કોઈ પણ સંસાધન હોય એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે, એ આપણી આવનારી પેઢી માટે
આપણે તો આપણે જો આપણી પેઢી માટે આવનારી પેઢી માટે કંઈ બચાવીને નહીં જઈએ તો એ જે આવનારી પેઢી એ આપણા ગયા પછી શું કહે છે કે અમારા પૂર્વજો તો આપણા માટે આપણા પૂર્વજો આપણા માટે કશું બચાવીને નથી ગયા નથી બધું વેય કર્યું વેડફી નાખ્યું પણ મિત્રો જે પણ કુદરતી સંસાધનો છે એનો બચત કરો એનો અપવ્યય ના કરો અને એને સાચવણી કરતા હવે સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે સંરક્ષણનો સીધો સંબંધ અછત સંસાધનની કોઈ અછત આવી જાય દાખલા તરીકે અત્યારે ગરમીની મોસમ ચાલે છે તો બજારમાં જાઓ તો કદાચ તમને પંખા ના પણ મળે કૂલર પણ ના મળે અથવા તો મળે તો એમ કે ભાઈ આ અઠવાડિયા પછી ખબર પાડજો એસી લેવા ગયા તો એસી પણ ના મળે ભાઈ હમણાં થઈ જાય વેચાઈ જાય છે કેમ આવું બધું વસ્તી વધારો છે એટલા માટે વસ્તી વધારે છે સામે એનું ઉત્પાદન ઓછું છે જેના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે અને મિત્રો આવનારા સમયની અંદર આ સમસ્યા વધુ ને વધુ વિકટ થતી જવાની એટલે આપણે એની વૈકલ્પિક વ્યવસ્થા વિશે વિચારવું જ પડશે વર્તમાન સમયમાં એનું દોહન થતું હોય એટલે કે સંસાધનોનો આડેધડ એનો નાશ થતો હોય છે અવિવેક ભર્યો વપરાશ ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થાય છે આ વિકાસશીલ જીવન આપણે સાચવી રાખવું એ સ્વપ્નવત એને સપનું આવ્યું એવું લાગશે એટલે આપણે એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે એની બચત કરવી પડશે એની જાળવણી કરવી પડશે અને આપણે સમજી વિચારીને આપણે એ વસ્તુનો ઉપયોગ કરવો પડશે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તેનું સંરક્ષણ પુનઃ ઉપયોગ બાબતો તેમાં સમાવેશ છે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય તે માટે ગોઠવાયેલ વ્યવસ્થા તેનું સંરક્ષણ કરે છે કોઈ જીવ ઉપર અથવા તો કોઈ વૃક્ષ ઉપર એનું જીવન ટકાવવા માટેનું જે કોઈ અસ્તિત્વમાં ટકાવી રાખવા માટે કોઈ સંકટ આવી ગયું તો એને એ સંકટને ટાળવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે સંરક્ષણ સંરક્ષણ પોતાનું જાતે રક્ષણ હવે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો આપણે વિગતવાર સમજીએ તો સૌથી પહેલાં કોઈ દેશ કે પ્રદેશને એકમ ગણી એના ઉપયોગમાં લેવાયેલા હજુ પણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી કોઈ દેશ અને પ્રદેશની આપણે એનામાં એકમ ગણતરી લઈ એમાં ઉપયોગમાં જે સંસાધનો લેવાયા છે અને હજુ વપરાયેલા ના હોય અણવપરાયેલા હોય અથવા તો વપરાશમાં હોય એવા બધા જે સંસાધનોની આપણે વિશેષતા અને ઉપલબ્ધિ વિશે જાણકારી મેળવીએ જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત અને અનવીનીકરણ છે જે સંસાધનો આપણને મર્યાદિત માત્રામાં છે એનું ફરીથી પુનઃપ્રાપ્ત થઈ શકતા નથી તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું અને વૈજ્ઞાનિક રીતે આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો એ સંસાધનોનો ઉપયોગ આપણે જ્યાં જરૂર હોય ત્યાં જ કરવો બિનજરૂરી રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તમે સમાચારોમાં જોતા હશો વર્તમાન પત્રોમાં વાંચતા હશો તો તમે જોશો તો જે પણ વ્યક્તિ છે પોતાના પર્સનલ ગાડી લઈને એક ગામથી બીજે ગામ અથવા તો એક શહેરથી બીજે શહેર જતા હોય છે તો મિત્રો એના બદલે જો એ એવું વિચારે કે આપણે એક જઈએ છીએ તો બે ત્રણ બીજા સાથે જઈએ અથવા તો જે એક ગાડીમાં સમાવેશ થાય એ પ્રમાણે જાય તો એમને જે કુદરત દ્વારા જે સંસાધનો મળે છે પેટ્રોલ ડીઝલ એમાં બચત અને દેશના કરોડો રૂપિયા બચી જાય તો આ વિચાર્યા જેવું છે મિત્રો એટલે આ વાત નીકળી એટલે વાત કરી તમને જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ જે સંસાધનોની માત્રા વિકાસ વધારી શકાય એના માટે તમારે એના વિકાસ માટે પ્રયત્ન કરવો જે સંસાધનો વર્તમાનમાં મોંઘા કે સહેજ ઉપલબ્ધ હોય તેને મેળવવાના બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસરપૂર્વક સાચવવા જોઈએ વર્તમાનની અંદર મોંઘા હોય વર્તમાનમાં એનો ભાવ વધવાની શક્યતા હોય તો ભાવિ આયોજન કરીને આપણે એનો શું કરવું જોઈએ જરૂરિયાત પ્રમાણે વાપરવા જોઈએ અને કરકસર કરવી જોઈએ જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે જે મર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ છે આપણને પ્રાપ્ત થાય છે તેવા સંસાધનો જાળવી રાખવા
तकनीकी विकास द्वारा तेना वैकल्पिक स्रोत की शोध लांबा गाळे वधारे तकनीकी जे विकास छे एनी जे शोध ए लांबा गाळे आपणे वधारे फायदाकारक संसाधनोना संरक्षण माटे तंत्र द्वारा जरूरी कायदा के नियमो बनावा संसाधनों सुरक्षा करवो तो तंत्र द्वारा जरूरी कायदा बनावा पड़े तेनु अमलीकरण करवो पड़े नागरिकों ने संसाधन ना विवेकपूर्ण उपयोग साथे जोड़ेली तमाम बाबत अंगे वाकेफ करी जनजागृति करवी नागरिक देशमां जे देशमां जे व्यक्तिनो जन्म थयो ए देशनो नागरिक कहेवाय एटले ए नागरिक जे छे એ બધાને વાકેફ કરે જનજાગૃતિ દ્વારા રેલીઓ દ્વારા કે પછી પેમ્પલેટો દ્વારા કે કોઈ પ્રચાર માધ્યમો દ્વારા એ આપણે વિવેકપૂર્વક ઉપયોગ થાય સંસાધનોનો એના માટે આપણે જનજાગૃતિ કરવી જોઈએ હવે છે જમીન નિર્માણની વાત કરીએ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું જેમાં વનસ્પતિ હોય છે તમે ચોમાસાની ઋતુ દરમિયાન જોતા હશો તો દરેક સ્થળે વનસ્પતિ ઉગી નીકળે છે કોણ વાવા બધા નવાઈ લાગે તો અહીં કોણ લીમડો વાવે છે અહીં કોણ બાવળ વાવે છે અહીં કોઈ બીજા બાજરી ઉભી ગઈ ક્યાં અથવા તો કોઈ એક પ્રકારની બીજી વનસ્પતિ ઉભી ગઈ તુરો છે ઉભી ગયો તો એ કોઈ વાવા જતું નથી પરંતુ જે ઉપલા પડની અંદર જે બીજો ટસડાઈને આવ્યા હોય પાણી સાથે પવન સાથે દ્વારા એ બીજ ત્યાં વિકાસ થાય એમાંથી પછી એ વનસ્પતિ રૂપે બહાર નીકળે છે તો આ ઉપલો પડ છે એ વનસ્પતિ રૂપે છે તેને આપણે જમીન તરીકે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બને એક પાતળું પડ છે અનેક કણોથી બનેલી છે એ પાતળું પડ ધરાવે એમાં ખનિજો ભેજ હવા વગેરે મળે છે માટીની નીચે તેમાં મૂળ ખડકો સ્તરમાં આવેલા છે માટીની નીચે મૂળ ખડકો આવેલા છે તમે જમીન ખોદતા છો તો નીચે રોઠો નીકળે છે પાછળ એટલે તો રોઠો નીચે પથ્થર જેવો પદાર્થ નીકળે છે નીકળે છે તો જમીનનું નિર્માણ મૂળ ખડકોના ધોવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે જેમાં જૈવિક અવશેષો ભેજ અને હવા જૈવિક અવશેષો એટલે કે કોઈ પણ પ્રાણી કે મનુષ્ય કે કોઈ જીવજંતુ કે કોઈ જે પણ મૃત્યુ પામ્યું એના જે અવશેષો છે એમાં પડી જાય છે અન્ય રીતે કહીએ તો જમીન અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે જમીન એ જૈવિક અને ખનિજ તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે તેમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતી સંસાધનો એકમની અંદર આજે ભાગ એકની અંદર સંસાધનો વિશે વાત કરી તમને અમારી શાળાનો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો